સલામુ અલૈકુમ બાળકો, ધોરણ ચારમાં આપણો વિષય સામાન્ય જ્ઞાનના પેપરની સમજૂતી. તો જુઓ, અહીંયા આપણે તમારે વિદ્યાર્થીનું નામ લખવાનું, પછી અંદર પ્રશ્નો વાંચવાના અને એના પ્રશ્નોના જવાબ લખવાના. પ્રશ્ન એક, અ કૌંસમાં આપેલા શબ્દો અંકોમાંથી યોગ્ય શબ્દ અંક પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા તમારે યોગ્ય શબ્દ કે અંક પસંદ કરી જે રીતે ખાલી જગ્યા પૂછી છે એ રીતે એનો જવાબ લખવાનો. હવે બ જુઓ, નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી ભારતના વીર ક્રાંતિકારીનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું છે. આ આપણા ધોરણ ચારના પેપરની સમજૂતી છે. હવે ક જુઓ, નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી તે વાનગી જે રાજ્યની વિશિષ્ટ વાનગી માનવામાં આવે છે તે રાજ્યનું નામ પૂર્ણ કરવાનું. અહીંયા તમને ગુ આપ્યું છે, વચ્ચે વચ્ચે ખાલી જગ્યા, પછી પાછળ નોક્ષ છે, તો એ કયું રાજ્ય છે, રાજ્યનું નામ પૂર્ણ કરવાનું. હવે ડ જુઓ, નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે 3 વિકલ્પો આપ્યા છે, સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરવાની. હવે જુઓ પ્રશ્ન 2, અ નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી તે સંગીતકાર જે વાદ્ય વગાડે છે તે વાદ્યનું નામ સંગીતકારના નામ સામે બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું, કે સંગીતકાર કયું વાદ્ય વગાડે છે તે વાદ્યનું નામ લખવાનું, સંગીતકારના નામ સામે વાદ્યનું નામ લખવાનું. હવે બ જુઓ, નીચે આપેલા ઉખાણા વાંચીને તેમનો ઉકેલ શોધો અને ખાલી જગ્યામાં ઉત્તર લખવાનું. ચિત્રો તમને આડા અવળા આપેલા છે. હવે ક જુઓ, નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી તે લોકોની જોડી જે રાજ્યની છે તે રાજ્યનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું છે, બરાબર. હવે જુઓ ડ, નીચે આપેલી દરેક વસ્તુ જ્યાં રાખી શકાય તેની સાથે યોગ્ય રીતે, જો કે ફૂલદાની ક્યાં રાખી શકાય, પુસ્તકો ક્યાં રાખી શકાય, એ રીતે જે વસ્તુ જ્યાં રાખી શકાય તેની સાથે યોગ્ય રીતે જોડવાનું છે. હવે 3, અ નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી મસાલાનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું. મસાલાનું ચિત્ર ઓળખવાનું અને મસાલાનું નામ લખવાનું. હવે બ જુઓ, નીચે આપેલી દરેક પરિસ્થિતિમાં હોશિયાર બાળક થવા તમારે શું કરવું જોઈએ, સાચા વિકલ્પ સામે ખરું કરવાનું. હવે જુઓ ક, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 શબ્દોમાં લખવાના છે. અહીંયા પ્રશ્નોના ઉત્તર 1-2 શબ્દોમાં લખવાના છે. ડ નીચે અ વિભાગની સામે બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધીને લખવાનો. અ વિભાગની સામે બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધીને લખવાનો. પ્રશ્ન 4, અ નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી પ્રતીકનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું. અહીંયા તમારે ચિત્ર ઓળખીને પ્રતીકનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું. બ જુઓ, નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી ટ્રાફિક સાઇનનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું. ક જુઓ, નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી તેમાં રહેલો શબ્દ ખાલી જગ્યામાં લખવાનો. ચિત્રની અંદર શબ્દ સમાયેલો છે, ચિત્ર ઓળખીને આપણે એમાં કયો શબ્દ સમાયેલો છે એ તમારે લખવાનો. હવે ડ જુઓ, નીચે આપેલા બોક્સમાં સાચી સંખ્યા કે ચિહ્ન લખવાનું. નીચે આપેલા બોક્સમાં સાચી સંખ્યા કે ચિહ્ન લખવાનું. પછી ઈ જુઓ, બાજુમાં નીચે આપેલાના 2-2 નામ લખવાના. ભારતના રાજ્યોના 2 નામ લખવાના, ગુજરાતના બંદરોના નામ લખવાના. આ રીતે તમારા પેપરની સમજૂતી અહીંયા પૂરી થઈ છે. જેવી રીતે મેં તમને પેપરની સમજૂતી સમજાવી છે એ રીતે તમારે પેપર લખવાનું રહેશે. અલ્લાહ હાફિઝ.